કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે આજે ડીસામાં વિભાગીય પોલીસ અધિક્ષકની સૂચના હતી. ડીસા પોલીસ દ્વારા લોકજાગૃતિ લાવવા માટે કોરોના વોરિયર્સની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી અને લોકોને કોરોના વાયરસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આદેશને લઈ 21 મેથી આગામી 27 સુધી કોરોના અંગે જાગૃતિ લાવવા માટેની કોરોના વોરિયર્સને સૂચના આપવામાં આવી છે, જેને પગલે આજે ડીસામાં કોરોના વોરિયર્સ દ્વારા રેલી નીકાળવામાં આવી હતી. કોરોના વાયરસ વચ્ચે અત્યારે કોરોના વોરિયર્સ તરીકે પોલીસ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. લગભગ 2 મહિના સુધી લોકડાઉનનો અમલ કરવા માટે પોલીસ ખડેપગે ફરજ નિભાવી છે, ત્યારે ડીસામાં આજે આ કોરોના વોરિયર્સ દ્વારા લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ હવે લોકોમાં કોરોનાને લઈ જાગૃતિ લાવવા માટે કોરોના વોરિયર્સ દ્વારા શહેરમાં લોકજાગૃતિના પોસ્ટરો સાથેની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં કોરોના વોરિયર્સના હાથમાં કોરોના સંક્રમણને અટકાવવા માટેના બેનરો જોવા મળ્યા હતા. તારીખ 21 મે થી તારીખ 27 મે સુધી હું પણ કોરોના વોરિયર એ અભિયાન લોન્ચ કર્યું છે. તો આ અભિયાન અંતર્ગત ડીસા વિભાગ બનાસકાંઠા પોલીસ દ્વારા આજે વિજય સંકલ્પ દરમિયાન લેવામાં આવેલ 3 સંકલ્પો, હું વારંવાર હાથ ધોઈશ તથા સેનિટાઇઝેશન કરીશ, હું માસ્ક પહેર્યા વગર ઘરની બહાર નહીં નીકળું તથા એકબીજા વચ્ચે 6 ફૂટ એટલે કે 2 ગજની દૂરી બનાવીને રાખીશું, તે સંકલ્પો સાથેના બેનરો સાથે પોલીસે ડીસા તથા ડીસા ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનમાં રેલી કાઢી તથા આ બેનરોથી લોકોને સમજાવી અને આ નિયમોનું પાલન કરવા તથા તેની સમજ કરવા માટેના પ્રયત્નો કર્યા છે. ડીસા વિભાગ દ્વારા આ નવીન જે પ્રયોગ કરવામાં આવ્યો છે તે તમામ લોકો સુધી પહોંચાડવા તથા લોકોને આ નિયમોનું પાલન કરવા ડીસા વિભાગ છે એ બનાસકાંઠા પોલીસ એ તમામ લોકોને સમજ કરે છે તથા અપીલ કરે છે.